વિડીયોમાં. અચ્છા, હા, તમે બધું બધા યાદ કરતા હતા ને પૂછતા હતા કે આ રિયા કેમ ગઈ, રિયા કેમ ગઈ, રિયાને કયો જવાબ દે. ઘણો ઉતરી ગયો છે મને કાલ સવારના, રાતે દવા લેશો સવારના નહીં હોય એવું લાગે છે. તને ખબર છે કે આમ બોલ એટલે આમ થાય એમ. કાંઈ વાંધો નહીં, તારી બધા ભરોસો હોય છે. વિડીયો ના મોકલ તો ભરોસો હોય તારી માટે. રિયા આવી છે ને એટલે બોલો ખાવા જવું જ છે. હે જેને સીધું ઓસિકું માર્યું ફોન ઉપર. ક્યાં વયો ગયો બાર તો આવ બટુક બોલાવે ફોન ચાલુ. એના ત્યાં રાતના ઇંગ્લિશ ના ક્લાસ ચાલુ હોય. The next morning. સવાર સવારમાં ટમટમ અને ઈદડા આવી ગયા છે ક્લાસના. પછી હર્ષને જોબ ચાલુ થઈ જાય એટલે અત્યારે 10 વાગે લઈ આવ્યો. પછી તડકામાં બહાર જવું નહીં, બહુ ગરમી પડે છે ને. જો અત્યારે આવે જ છે બેકઅપ, તારી રીતે તોય છતાં ચેક કર લે. ઓલમોસ્ટ આવી ગયું એનું અને આ ફોનનું એમાં નાખીને મેં લીધું હતું. ચેક કરી લો ને તું. બીજું કાંઈ જોઈ છે ઓલું કાર્ડ કે કાંઈ છે? કાર્ડ દેવાનું. હા તો બાકી પૂરું ને આ ફોનનું જ હતું ને. એસએસડી લેવાનું નાખી દઉં એસએસડી એમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા. અંબા આજની સાડી તો બહુ સરસ છે. આ શું રિયા ગઈ એના મનમાં પહેરી છે નવી સાડી? હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગી ગયા છે સવારના 9:30. બસ હવે ચા નાસ્તો કરીશ, પછી અમારું જે શેડ્યુલ છે કામ ધંધે ચડશું. હવે માન માન હોસ્પિટલે પહોંચ્યા એના જેવું છે, એટલો તડકો ને એટલી ગરમી છે. ચાલો ચેકઅપ થઈ ગયું છે ને અમે લોકો અહીંથી નીકળી છીએ અત્યારે. તો તડકો છે અત્યારે, પણ હવે શું થાય, કામ તો કરવું પડે. હું એ હોય 1-2 દિવસ અને હર્ષની કોર્પોરેટ જોબ છે એટલે એ 9:15 વાગ્યાથી તો 7:30 વાગ્યા સુધી ફ્રી ન હોય. મમ્મીને મેડિક્લેમ વિશે જાણવું હતું તો 1-2 જગ્યાએ તપાસ કરવા આવી હતી કે કયો મેડિક્લેમ કરાય. હવે ભાગી ગયા છે બપોરનો પોણો, બહુ તડકો થઈ ગયો છે, ઘરે ભાગવું પડશે હવે. Thank you.
ઓહો ડોક્ટરે એવું કીધું કે 3 દિવસની હજી દવા આપું છું, અત્યારે 60% સોજો ઉતરી ગયો છે તો ચિંતા જેવી વાત નથી, દવાથી ફેર પડી જશે. પછી જો હજી દવાથી ફેર ના પડે તો પેલી દાઢી કાઢવી પડશે એમ કીધું. શરબત પીધું પેલા, ઠંડી થઈ જાય તડકા ને દઈ દૂધ લે જાવ દૂધ. અમારે ભાઈ ગયા એ લોકો શૂટ કરવા માટે રસ્તાનું. હું છું અત્યારે હોમ ફર્નિચરમાં અને આ તમે જોઈ શકો છો બધી વસ્તુ. આજનું ફર્સ્ટ શૂટ અહીંથી શરૂ થાય છે અમારું. ઓલમોસ્ટ શૂટ અમારું પતી ગયું છે અને આપણા ઘરે જે સોફા છે, સોફા અને ડાઇનિંગ છે એ અહીંયાથી આપણે બનાવડાવ્યા છે. આપણે પેલા બીજું લોકેશન હતું એમનું, આ જગ્યા ચેન્જ થઈ છે એટલા માટે આપણે અહીંયા અત્યારે વિડીયો બનાવવા આવ્યા છીએ. ભાઈનો નેચર ખૂબ સારો છે અને ટૂંકમાં જે વસ્તુ તમારે જેવી જોતી હોય એવી એ લોકો કસ્ટમાઇઝ કરી દે છે. ડાઇનિંગ છે, સોફા છે અને મંગળા મેઇન રોડ ઉપર, ટાગોર રોડ ઉપર, ભારત જે જૂનું ભારત ટ્રાવેલ્સ હતું એની સામે મંગળા મેઇન રોડ જાય છે. મંગળા મેઇન રોડ ઉપર જરાક આગળ આવશો ને એટલે રાઈટ સાઈડ જ આ હોમ ફર્નિચર એમનો શોરૂમ આવી જશે. એટલે કોઈને ઘર રિલેટેડ અથવા ઓફિસ રિલેટેડ કાંઈ બી કામકાજ હોય તો ભાઈનો સંપર્ક કરજો. અને હવે બસ તો બસ 6:15 વાગ્યા છે. અહીંયાથી જાય છે ઉપલા કાંઠે, ત્યાં એક શૂટ છે. આજ તો પાછું લાંબો રૂટ થઈ જવાનો. આજ મેં ગાડી પાર્ક કરી છે. મારા જ્યાં જન્મ થયો હતો ને એ જૂના લતામાં, આ મેઇન રોડ ઉપર બહુ પાર્કિંગનો ઇસ્યુ છે એટલે છેલ્લે મને વિચાર આવ્યો કે ત્યાં ગાડી પાર્ક થઈ જશે અને કદાચ કોઈ ને પ્રોબ્લેમ હશે તો બી મને ઓળખતા હશે, હું કહી દઈશ કે ભાઈ મેં રાખી છે એટલે કોઈને વાંધો નહીં હોય. પણ આમ જૂની યાદો તાજી થઈ જાય. જૂના ઘરે જ્યાં તમારો જન્મ થયો હોય, જ્યાં તમારું નાનપણ તમે કાઢેલું હોય, વિતાવેલું હોય. હા આવી ગયું. જૂનો એરિયા છે આપણો, બતાવું તમને એ પણ. અમે અત્યારે હું મારા જૂના લતામાં છું, મારા મોટા મામા અને મામી છે અને અહીંયા જ મારો જન્મ થયો હતો અને અહીંયા જ મારી જૂની યાદો છે. ઉપર અમે રહેતા
સિત્યાવીસ વર્ષ જેવું મને લાગે છે. સિત્યાવીસ વર્ષ થી રહી ઓળખે કે નહીં પૂછવું જોઈએ. કોણ કોણ રીત નથી ક્યાં વિરાજ છે જાજો સમય કાઢને. બે કલાક બોલો અહીંયા જૂના એરિયામાં કાઢને. હું કેટલા વર્ષે આવ્યો એવું જે મિત્ર છેલ્લે મળ્યો ને એ સોશિયલ મીડિયામાં પહેલાંથી કંઈક અલગ જ ધૂની માણા છે. અને સોશિયલ મીડિયા ઉપર કેટલા સમય પછી સોશિયલ મીડિયા ઉપર ટૂંકમાં એ બહુ ઓછા એક્ટિવ છે ભાઈ, એટલે એને ઓછી ખબર હોય. અમે મિસ્ટર ઇન્ડિયા મૂવી આવ્યું હતું ને એ મૂવી એના ઘરે વીસીઆરમાં જોતા, અને ચાચા ચૌધરી ને એવી બધી કોમિક્સ બુક બધી જે હતી ને એ છોકરાઓ એના રૂમમાં એના ઘરે ટૂંકમાં એક લાઇબ્રેરી રાખી હતી, ત્યાં અમે બધા બેસીને વાંચતા અને મજા કરતા. આટલી જૂની યાદો છે. અને મજા આવી ગઈ પણ ટૂંકમાં માઇન્ડ ફ્રેશ થઈ ગયું. જૂની યાદો કેવી તાજી થઈ ગઈ. એમાં હું છે ને કાર પાર્ક કરી હતી જ્યાં શૂટ હતું, કાર પાર્ક કરી હતી અંદર શેરીમાં ગયો તો જ્યારે નીકળવાનો ટાઈમ હતો ને ત્યારે લેડીઝો બધા ઊભા હતા, બધા ઓળખી ગયા. હવે હું એમ હજી ઓળખતા વિચાર કરું કેમ કે ઘણા વર્ષ શેરીમાં આવ્યો. એ લોકો વિડીયોઝ જોતા હોય એટલે એમને તરત યાદ આવી ગયું ને તરત આઈડિયા આવી ગયો કે આનંદ આવ્યો છે. એટલે વાતું કરતાં કરતાં એક કલાક તો પહેલાં ત્યાં અન્ય લેડીઝો આર બધા ઊભા હતા, મમ્મી અને વાત કરાવી બહાર વિડીયો કોલમાં. પછી ત્યાં મામાને ઘરે મળી લીધું, કાંઈ વાંધો નહીં. જ્યાં શૂટ છે એના ફોન તો આવી ગયા છે, આ ફોન પાછો કારમાં જ હતો, મિસ કોલ તો થઈ ગયા છે, થઈ જશે. હવે શું કામ છે દાદા? વિજયજીને કાંઈ સંદેશ દેવો હોય તો દઈ દે. હવે ઈ સુખી જીવન જીવે છે, તારે ને કઈ કહેવાનું હોય તો. ઈ તારું માનવું છે સુખી જીવન જીવે છે તો તને શું લાગે, દુખી હોય છે? ઈ તો મને જ ખબર છે. તો પૂછી લે તો જરાક મેસેજ કે ફોન કરીને પૂછી લે. પૂછી લે આવશે તને લેવા જવાનું. ઓકે. સવારે બેંકના કામેથી બહાર ગઈ હતી, અત્યારે આના કપડાની ખરીદી કરવા મારે ને મમ્મીએ જવાનું, એને બજારમાં નથી આવવું. કેમ ભાઈ, તને બજારમાં આવવામાં કંઈ તકલીફ છે? તારા કપડાં લેવાના હોય તો. હું હમણાં બહાર ગયો હતો અને મને લૂ લાગી ગઈ છે, મારે હવે બહાર નથી નીકળવું. આજ લગી જો કે કોઈ દિવસ એના કપડાં લેવા માટે આવ્યો જ નથી. હું મમ્મી લઈ આવી, એને તમે જે દઈ દો ની પહેરી લે, કોઈ પ્રકારની માથાકૂટ નહીં જીવનમાં. મમ્મી રસોડામાંથી એમ બોલે છે, કોઈ છોકરી માથા ભારે અમને મળે તો આ વિડીયો જોઈ લે છે કેટલો ડાયો છે. બે ટાઈમ જમવા દઈ દો, બે ટાઈમ ચા દઈ દો, બસ ઓર કુછ નહીં ચાહીએ જીવનમાં. અને કપડાં ઉડાડવાના છે તારે? તારા હું હમણાં એને બહાર મૂકી દઉં.
હમણાં મૂકી દઈશ ને તું, હું જોઉં છું તું ક્યારે ઉપાડસ નહીં તારા કપડા. તો જ મજા આવે ને જીવનમાં, બાકી તો શાંતિ લાગતી હોય રોજ. એમ કે ઓલા તું ચડા નહીં લઈ આવ્યો ત્યાંથી જ લઈ આવજો, આ પણ ઓલા ભાઈ નથી, જેટલી વારે આવીએ ને એટલી વારે દુકાન ભૂલાઈ જાય. એક સેરી તમે આગળ હોય જ ગયા હોય. ગેસ બી લગાવવાનું કે છે? ક્યાંય કાંઈ હાલતું નથી, બોલી એટલું જ ભરાય. એની રીતે કરી દીધું, કેવું તો કરી દીધું. તમારી શોપનો એડ્રેસ આપી દો, ક્યાં આવવાનું અને શું શું રાખો છો? ધર્મેન્દ્ર રોડ, સેરી નંબર 6, બીપી એક્સક્લુઝિવ, અંડરવેર, નાઇટવેર, લેડીઝ મર્ચન્ટ્સ બંને. આમની વસ્તુ સારી હોય છે, લગભગ અમે 1.5-2 વર્ષથી અહીંયાથી જ લઈ જઈએ છીએ. આજે મેડમ છે નગર, એમના હસબન્ડ હોય છે અહીંયા રાજકોટમાં રહેતા હોય, એમને તો ખબર જ હોય છે કે રમેન્દ્ર રોડ ઉપર સૌથી જૂનું ને જાણીતું લાલાભાઈનું ભોયરું, આની અંદર એ બધી કટલેરી રાખે. કોઈ નવરાત્રિમાં ગોવિણીઓને દેવાનું અથવા તો કોઈ બીજી કટલેરી ભોયરાની અંદર નીચે. આજ તો બા જમાવટ કરે છે, ખીચડી, ઘીસોડાનું શાક, ડુંગળી, છાશ, પાપડ, અને સાથે પાછા અમારા બાપુજી આજે ભળી ગયા છે ખીચડીમાં, કારણ કે આજે ઘરનું જમાવેલું દહીં છે એટલે એમણે ડુંગળી, ખીચડી અને દહીં ખાવાનો પ્રોગ્રામ કર્યો છે, સાથે પાપડ. ખીચડી બરાબર બની છે? હા, બાએ બનાવી છે. હારી ગયો તો વાંધો નહીં. મંદિરમાં જે લેમ્પ ગોતે માતાજીના મંદિરમાં લગાવવા, છેલ્લું શૂટ અત્યારે જો અહીંયા થઈ રહ્યું છે, મિલન ના છેલ્લું ને અને હજી આના પછી ટાઈમ એવો થઈ ગયો ને, અત્યારે કેટલા વાગ્યા, 8:45 ગયા છે. છેલ્લું શૂટ તો હજી વાર લાગશે, પણ પાઉંભાજી અને ભેળ માટે આ જગ્યા ખાસી ફેમસ છે. અહીંયા જો આપણી એક ભેળ તૈયાર થઈ ગઈ છે, આ ભેળ છે, પાઉંભાજી છે, મેં 2-3 બાઈટ લઈ લીધા છે, કઈ વારની બનેલી પેઢી છે, જોરદાર ટેસ્ટ છે આનો. અમે આવ્યા છીએ નાનીની ઘરે, પણ મામી તો ગયા છે વેકેશન કરવા, દીયુને અને ગોરણને લઈને, સાક્ષીને મામા અને નાની ત્રણ જ છે ઘરે. અને ક્યારની માથાકૂટ આવે છે કે સોડા પીવી કે આઈસ્ક્રીમ. હા, રાજકોટમાં શૂટિંગ ચાલુ, 10:30 નવરા થવાના. મસ્ત ઠંડક કરાવી દીધી છે ભાઈ. અત્યારના સાંજના, રાતના સોરી, 10:30 વાગ્યા અને હજી શૂટ હવે શરૂ કરી છે. મને લાગે છે અંદર બધા જમી હોય જાય ત્યારે અમારું ચાલુ થાય, પણ બેસ્ટ લોકેશન છે, હમણાં તમને આગળ બતાવું પછી ડિટેલમાં. ગરમી ગરમી, નાનીની ઘરેથી આવી ગયા છે, ઘરે વાગી ગયા છે 10:45. બસ હવે નાઈ ધોઈને સુઈ જવાની વાત છે, થાકી ગયા બધાય. આજે કેટલા દિવસથી મમ્મીને શોપિંગ કરવાની બાકી હતી, તો એ બધી શોપિંગ એક દિવસમાં પૂરી કરી દીધી. ઘણા એવું પૂછતા હતા કે મમ્મી
છે ને લગભગ 2022 કે 23ના ફેબ્રુઆરીમાં પડી ગયા હતા, 23 જ નહીં સોરી 2022માં પડી ગયા હતા. એટલે એમની કોણી છે ને એ આખી બુકો જ ભૂલી ગઈ હતી પઝલની, જેમ એક્ટિવા ઉપરથી પડ્યા હતા અને ભાઈ ચલાવતો હતો ત્યારે, અને કાંડું એટલે મમ્મીને કાંડામાં અને કોણીમાં બે જગ્યાએ પ્લેટ આવી હતી. પછી તો 6 મહિના જેવું ફિઝિયોથેરાપી આવેલું, આખી પઝલ જ હતી એની કોણી. પછી માંડ માંડ ડૉક્ટરે આખું ઓપરેશન કર્યું એમનું, પછી ફિઝિયોથેરાપી કરી, પણ તોય આટલું બધું મેજર ઓપરેશન હતું ને એટલે તો એના હાથમાં થોડો પ્રોબ્લેમ રહી ગયો છે. એટલે મોસ્ટ ઓફ એ સાડી ન પહેરે ઘરમાં, એને ગાઉન જ ફાવે, એ સાડીની જાતે આમ પિન ન મારી શકે, એનો હાથ આમ ખભા સુધી ન પહોંચે, પણ ઘરનું કામ એમનાથી ધીમે ધીમે થઈ જાય એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. બાકી ડ્રેસ ને ગાઉનમાં વધારે હોય, કારણ કે સાડીમાં એને પિન જાતે લાગે નહીં. હવે એક હાથેનું આમ કોઈ વજનવાળી વસ્તુ ન ઉપાડી શકે એક હાથેથી. તો ચલો ગુડ નાઇટ. જો આ છે કલાવર રોડ અને ત્યાં આવ્યું છે કેશવમ, અને એક્ઝેક્ટ બાજુમાં કોસ્મોપ્લેક્સ છે, ત્યાં નવું આ કેફે અને રેસ્ટોરન્ટ શરૂ થયું છે. આ એમનો તમારે રહેવાનું જ છે વિડીયોમાં. આ એમનો ફૂડ કોર્ટ છે અને ઉપર અહીંયા બેસવાનું છે, એ સિટિંગ એરિયા કેફે એરિયા છે. અને ફૂડની વાત કરીએ ને તો જો આ ગાંઠિયા, કટલેસ, થેપલા છે, સમોસા છે, સેન્ડવિચીસ છે, આલુ પરોઠા, પિઝા, બધી જ વસ્તુઓ અહીંયા મળી જશે સવારના 6 થી રાતના 2 વાગ્યા સુધી. અને ભાઈ અમારા થાયકા છે, હવે શું થયું કરી નાખીએ રેડી. જો ગરમીની હાલત જો તમે જોઈ શકો છો, મેઇન કોર્સ અમારો આવી ગયો છે. ઓહો દાળ જો ભાઈ, ભાઈ ફૂલ તડકો, મોજ આવી ગયો. નહીં મારની બે રાતના ટાઈમ જો 12:10 થઈ છે અને તમે તમારે ત્યાં સારું કરવા માંડો. રિયા કે કેમ આટલી વાર લાગી, 3 મોડલ છે મારી યાર અને એ સરખું શૂટ કરવા નથી દેતી. મને કે કઈ 3 મોડલ, ફોટો મોકલો જો આવે નહીં. અમારા મિસિસ કે કોણ છે ભેગું, હું 3 મોડલ છે ભેગું. હજી હા શૂટ તો અડધું જ થયું છે, શૂટ હજી બાકી છે. આ ઘણા કહેતા ગ્રીન સલાડ નથી ખાતા, જો ખાઈ છે. નહીં 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 અત્યારે જો રાતના 1:20 થઈ જાય, યસ દેખાય છે ને આમાં. અને આ જે રસ્તો છે ને એ મારા સાસુના ઘરવાળો રસ્તો છે, અને મેડમને ફોન કર્યો, ફોને નથી ઉપડો. પણ જ્યાં સુધી શૂટિંગ ચાલ્યું ને એટલી વાર મેસેજ કર્યા, ફોને કર્યા, કેમ આટલી વાર થઈ છે, કેમ આટલી વાર થઈ છે, બોલો. આવું છે. અને હવે કામ પૈતું એના ઘર તરફથી નીકળો, મેં કીધું કોલ કરું, ફોને ન ઉપડો અને ખોટાઈ ગયા છે અત્યારે. આવું છે. આપણે ભલે ગમે એવા થાયકા હોય, આખો દી કામ કર્યું હોય, ગરમીના બહાર હવે ઘરે જતા હોય થાયકા ભાઈકા, એમના ટાઈમે એમને જવાબ દેવાનો. અને આપણે જ્યારે ફ્રી થઈને એને ફોન કરી ત્યારે એ સુઈ ગયા હોય. આવી મજાની લાઈફ છે. અને જાગતા હોય ત્યાં સુધી આપણે લોહી પીએ, બાપુજી જેવું મારું થતું જાય છે હવે. કેટલી વાર છે એટલે અમને ખાલી મારે એટલું જ કહેવાનું, બસ બા આવું જ છું એટલે હુઈ જાય.
ગરમીમાં મસ્ત શાવર લઈ લીધો છે અને હવે ફાઇનલી 2 વાગે હવે સુઈશ. જલ્દી પડે સવાર, થાય કોજો ફૂલ, મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.